નમસ્તે. ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં આપણે બીજા પાઠની શરૂઆત કરી છે. પ્રસ્તાવના જોઈ છે. પ્રસ્તાવનાની અંદર આપણે વિકાસમાન દેશો અને વિકસિત દેશોની અંદર જોવા મળતી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જે વૃદ્ધિ અને વિકાસનો શબ્દ સંકળાયેલો છે, જે પૈકીના એક એક શબ્દનો ખ્યાલ હવે આપણે પ્રાપ્ત કરીશું. તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ કોને કહેવાય? તો પહેલાં એનો અર્થ જોઈએ. વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનના વધારા સાથે સંબંધ છે. એટલે કે અર્થતંત્રની અંદર ખૂબ સમયના લાંબા ગાળા દરમિયાન ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં વધારો થાય તો એને આપણે આર્થિક વૃદ્ધિ કહી શકીએ છીએ. દેશના ઉત્પાદનના સાધનો, જેમ કે ઉત્પાદનના સાધનો ચાર, જમીન, શ્રમ, મૂડી અને નિયોજક, આ ચારે ચાર ઉત્પાદનના સાધનોના પુરવઠામાં વધારો થાય તો સ્વાભાવિક છે કે જેની પ્રાપ્તિ એટલે કે ભાડો, વેતન, વ્યાજ અને નફામાં પણ વધારો થતો હોય. જો દરેક સાધનને મળતું વળતર જો વધારે થતું હોય તો સ્વાભાવિક છે કે સાધનોની ઉત્પાદનની કાર્યક્ષમતામાં પણ વધારો થતો હોય છે. પરિણામે ઉત્પાદનમાં વધારો થાય છે, જેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય તો તે આર્થિક વૃદ્ધિ છે. આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે. પરિમાણાત્મક પરિવર્તન એટલે ચીજવસ્તુના ઉત્પાદનમાં થતો વધારો સંખ્યામાં. દાખલા તરીકે પહેલાં 2 ઉત્પાદન થવું અને પછી 4 વધારો થવો એટલે કે 6 ઉત્પાદન થવું, એટલે કે એને પરિમાણાત્મક પરિવર્તન કહેવામાં આવે છે. હવે આપણે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જોઈશું. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો. જોઈએ આ વ્યાખ્યા કોણે આપી? પ્રોફેસર હેન્સને. હેન્સન એવું કહે છે કે રાષ્ટ્રીય આવકમાં જો સતત વધારો થતો હોય અથવા તો વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં જો વધારો થતો હોય તો એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. બીજું, પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં જો લાંબા ગાળા દરમિયાન વધારો થતો હોય તો તે આર્થિક વૃદ્ધિ છે. જે કોણે આપી વ્યાખ્યા? સાયમન ક્લુઝનેટે. એવું કહે છે કે દેશની જે પ્રજા છે એને જુદી જુદી ચીજવસ્તુઓનો પુરવઠો એ પૂરો પાડવાનો, પરંતુ એ સમયના લાંબા ગાળા દરમિયાન, તો એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. તો આ થઈ 2 વ્યાખ્યા. પ્રોફેસર હેન્સનની વ્યાખ્યા જોઈ લઈએ. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા તો વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. બીજું, પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળામાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે, જે સાયમન ક્લુઝનેટ દ્વારા આપવામાં આવી છે. આર્થિક વૃદ્ધિનો અર્થ અને વ્યાખ્યા જોયા પછી આર્થિક વૃદ્ધિના અર્થ અને વ્યાખ્યાની ચર્ચા કર્યા પછી હવે આપણે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા વિશેની ચર્ચા કરીશું. પહેલી મર્યાદા, માત્ર પરિમાણાત્મક પરિવર્તનો. આર્થિક વૃદ્ધિની અંદર માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને જ ધ્યાનમાં લેવામાં આવે છે, તેમાં ગુણાત્મક પરિવર્તનોની કોઈ ચર્ચા કરવામાં આવી નથી. બીજું, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણ યથાવત રહે છે. આ મર્યાદામાં સમજવા માંગે છે કે આર્થિક વૃદ્ધિના ખ્યાલમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક તો વધે જ છે, પણ એની સાથે સાથે દેશની અંદર રહેલા લોકોના જે માનસિક વલણો, મનોવૈજ્ઞાનિક વલણો જે બદલાવા જોઈએ પણ બદલાતા નથી, જે આર્થિક વૃદ્ધિના ખ્યાલની બીજી મર્યાદા છે. મર્યાદિત ખ્યાલ. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, કારણ કે તે માત્ર ને માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાના પ્રમાણ સાથે જ સંબંધ ધરાવે છે, તેને ગુણવત્તા સાથે કોઈ લેવા દેવા નથી. છેલ્લું, બહુ ઉપયોગી નથી. લોકોનું કલ્યાણ તથા તેમાં થતા ફેરફારો જાણવા જરૂરી છે, પરંતુ આર્થિક વૃદ્ધિના ખ્યાલથી લોકોના કલ્યાણ અને તેમાં થતા ફેરફારો જાણી શકાતા નથી, માટે તે બહુ ઉપયોગી ખ્યાલ નથી.